हिम्मतनगर टाउन हॉल खाते रोजगार दिवसे 1096 युवाओं ने रोजगारी महान भवन हस्ते 275 लोगों ने निमणूक पत्र एनायत करी सरकारी तेमज खानगी क्षेत्र रोजगारी राज्यना 62,000 युवाओं ने रोजगारी अपाई। नवा गुजरातना निर्माण तरफ अग्रेसर राज्य सरकारे सुशासनना 5 वर्ष पूर्ण करीने नवा आयामों तरफ विक्रमों सर्जीने प्रगतिशीलना दर्शन कराव्या छे। 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ દિવસોના સેવાયજ્ઞ થકી આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાઉન હોલ ખાતે રોજગાર દિવસે દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોકભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના કુલ 1097 લોકોને રોજગારી મળી છે, તેમાં મહાનુભાવોના હસ્તે 275 લોકોને ટોકન રૂપે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા અને નવનિયુક્ત યુવાનોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ગુજરાત રોજગારી ક્ષેત્રે દેશમાં નંબર 1 રહ્યું છે, તેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના સબળ નેતૃત્વમાં આપણે નવા આયામો સિદ્ધ કર્યા છે, જેનું ઉદાહરણ આપણે આજે અહીં જોઈ શકીએ છીએ। આજથી પોતાના જીવનની પ્રગતિ અને કારકિર્દીના શરૂઆત કરતા યુવાનોને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા અનુરોધ કરું છું। તમને તક મળી છે તેને બખૂબી નિભાવજો। રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે છેલ્લા 5 વર્ષમાં સાબરકાંઠામાં 161 ભરતી મેળા આયોજીને 14,575 લોકોને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે રોજગારી પૂરી પાડી છે। ગુજરાતમાં મોટા ઉદ્યોગો મૂડીરોકાણ કરે છે, તેની પાછળ ગુજરાતમાં શાંતિ સલામતી અને સ્થિર સરકાર છે અને એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે। ગુજરાતના લોકો પરદેશમાં જઈ કમાઈને ફરી પાછું ગુજરાતમાં રોકાણ કરે છે અને આર્મીમાં જિલ્લાના 180 લોકોને રોજગારી અપાવી છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બેચરાજીમાં ઓટોમોબાઈલ હબ બન્યું છે, તેમાં મારુતિ સુઝુકી હોન્ડા ફોર્ડ જેવી મોટી કંપની આવીને 10,000 લોકોને રોજગારી પૂરી પાડી છે, તેમાં 9,000 લોકો આજુબાજુ ગામોના સ્થાનિક લોકોને રોજગારી આપી છે। એટલું જ નહીં, વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજીને 1-to-1 મીટિંગ યોજીને MOU કરીને વિદેશી મૂડીરોકાણ કરીને રોજગારીનું મોટા પાયે નિર્માણ કર્યું છે। દૂધસાગર ડેરીમાં 5 લાખ સભાસદોને પશુપાલન વ્યવસાય થકી આર્થિક લાભ આજે મળે છે। સાબર ડેરી અમૂલે પૂરક રોજગારી આપવામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે। રાજ્ય સરકાર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી થકી લાખો લોકોને ફાયદો થયો છે। સખી મંડળની બહેનોને 0% વ્યાજ લોન, કિસાન માટે સૂર્યોદય યોજના, 7 પગલાં, ખેડૂત કલ્યાણના જેવા અનેક લાભો આ સરકાર સેવાડાના માનવીને સુખાકારી માટે આપી રહી છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર હિતેશ કોયા દ્વારા રાજ્ય સરકારના 4 આધારસ્તંભો સંવેદનશીલ, નિર્ણાયક, પારદર્શિતા અને પ્રગતિશીલના દરેક ક્ષેત્રમાં વિભાગોમાં પદાર્પણ કરીને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ભૌતિક સુખાકારીમાં વધારો કર્યો છે। આજે 50,000ના લક્ષ્યાંક સામે 62,000ની નોકરી રોજગારી આપીને તેના દર્શન કરાવ્યા છે અને આજે બેરોજગારો માટે અનુબંધમ એપ્લિકેશન લોન્ચ કરીને સંપર્કનો સેતુ સ્થાપિત કરાયો છે। રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનેક અભિયાનો ચલાવાય છે। આ પ્રસંગે સંગઠનના પ્રમુખ JD પટેલે યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સ્થાનિક લેવલે રોજગારી સર્જન કરવામાં સાબર ડેરી, માર્કેટિંગ યાર્ડ, સહકારી કોઓપરેટિવ બેંક, મંડળીઓ સહિત ઔદ્યોગિક વસાહતો દ્વારા ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ થઈ છે અને રોજગારીમાં આપણે પણ 10 લોકોને રોજગારી આપી શકીએ છીએ તેવા વ્યવસાયો શરૂ કરીએ તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે યુવાઓને વિવિધ ક્ષેત્રે નોકરીના નિમણૂક પત્રો એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, નગરપાલિકાના પ્રમુખ યતિનબેન મોદી, ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, સંગઠનના વિજયભાઈ પંડ્યા, પુરોહિત સાબર ડેરીના અને APMCના ચેરમેન જેઠાભાઈ પટેલ, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, આમંત્રિત યુવાનો, રોજગાર અધિકારી તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।
અને રાજ્યકક્ષાના સુરત ખાતેના કાર્યક્રમોને શાંતિથી નિહાળ્યો હતો. દક્ષ ભટ્ટ, ZSTV, હિંમતનગર.